विद्यार्थी मित्रों आपणे आज सहपुष्पी वनस्पति में लिंगी प्रजनन अंग पुष्प अने पुष्प संबंधित रचनाओ अने मादा जन्यु एटले के अंडकोषनु सर्जन केवी रीते थाय आ बधी बाबतोनी चर्चा करशुं। सौ प्रथम के विविध जातिनी वनस्पतिना पुष्प ने जोता ज आपणे मजा आवी जाय, खुशीनो अनुभव थाय। पछी पुष्पनी मादक सुगंध, आकर्षित रंग, ई आपणने एना तरफ आकर्षित करे। एटले पहेलो प्रश्न ई थाय કે કુદરતે આ બધું આકર્ષણ મનુષ્યના હેતુ માટે, મનુષ્યના સ્વાર્થ માટે, મનુષ્યના લાભ માટે ડેવલપ કરેલું છે। જુઓ બધાય પુષ્પનો રંગ, કદ, આકાર, આ બધાય લક્ષણો જે આકર્ષણનું પાસું છે એ આપણા ફાયદા માટે નથી, પણ વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેનું અનુકૂલન છે। હવે આ પુષ્પની રચના દર્શાવેલી છે। પુષ્પની રચનામાં મેઇન ચાર ભાગ હોય। સૌથી બહાર નાના નાના પર્ણ જેવી રચનાનો ભાગ વજ્રચક્ર, એની અંદર દલચક્ર, એની અંદર પુંકેસર ચક્ર, એની અંદર સ્ત્રીકેસર ચક્ર। હવે વજ્રચક્ર જે છે એમાં આપણે સ્ત્રીકેસર ચક્ર જે છે એમાં આ જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર છે, યુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, એટલે ઘણા બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાય અને બનેલું સ્ત્રીકેસર ચક્ર। આ અફીણનું સ્ત્રીકેસર ચક્ર છે, પાપાવરનું। હવે આ પુષ્પનો ઊભો છેદ છે, ઊભા છેદની અંદર પુષ્પની અંદર મુખ્ય પ્રજનન રચનાઓ, એમાં વચ્ચે માદા પ્રજનન રચના સ્ત્રીકેસર અને આ નર પ્રજનન રચના પુંકેસર છે। હવે સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ટોચનો ભાગ જે ફેલાયેલ પોળો હોય એ ભાગ, એટલે આ પરાગાસન ભાગ, એની નીચે આ પરાગવાહિની, પરાગવાહિની પાતળી લાંબી રચના છે। તલસ્થ ભાગે ફૂલેલ કોથળી જેવો ભાગ, એટલે બીજાશય, એ તલસ્થ ભાગે ફૂલેલ કોથળી જેવો ભાગ હોય બીજાશય, એનો આ આડો છેદ, આડા છેદની અંદર આ બીજાશયની દિવાલ, આ જે સૌથી બહાર દર્શાવી છે એ બીજાશયની દિવાલ છે। પછી અંદરનું આ પોલાણ હોય આ, એ બીજાશય કોટર। હવે બીજાશય પોલાણની અંદર બીજાશયના કોટરમાં જોડાણ કરાવતી રચના હોય, એ જોડાણ કરાવતી રચનાને કહેવાય જરાયુ, જે આપણે એમ કે ચપટો પ્રવર્ધમય ભાગ છે। એની સાથે બીજાશયની અંદર અંડક જુદા જુદા પ્રકારે જોડાયેલા હોય અને એ જુદા જુદા પ્રકારે જરાયુ વડે અંડકનું જોડાણ થાય એને કહેવાય જરાયુ વિન્યાસ, અને એ જરાયુ વિન્યાસના વિવિધ પાંચ પેટા પ્રકાર છે। હવે આ આકૃતિ જે છે એ નર પ્રજનન રચના, એટલે નર જન્યુજનક વિકાસ અને માદા જન્યુજનક વિકાસની આ કોમન આકૃતિ છે। અહીંથી આ મેટર છે એ નર જન્યુના નિર્માણની મેટર, આ અંદર જે છે એ માદા જન્યુના નિર્માણની મેટર, એટલે નર જન્યુના નિર્માણને વિકાસને કહેવાય નર જન્યુજનક વિકાસ, અને માદા જન્યુ એટલે અંડકોષના નિર્માણને કહેવાય માદા જન્યુજનક વિકાસ, અને એ બંને કમ્બાઈન એક સાથે થતા હોય છે। હવે આ બીજાશયમાંથી બનેલા ફળનો આડો છેદ છે, તો એકબીજાશયમાં એક અંડક હોય, જેમ કે ઘઉં, મકાઈ, કેરી, અને એકબીજાશયની અંદર ઘણા બધા અંડક હોય, જેમ કે પપૈયા, ઓર્કિડ, તડબૂચ। નેક્સ્ટ, આ અંડકની અંદર માદા જન્યુજનક વિકાસ, ભ્રૂણપૂટનું નિર્માણ ક્યારે થાય, કેવી રીતે થાય, ક્રમશઃ કઈ રીતે થાય, એ બધી બાબત આપણે વિસ્તારથી વિસ્તૃત સ્ટડી કરવાની છે। હવે આ સંપૂર્ણ માદા જન્યુજનક સંપૂર્ણ ભ્રૂણપૂટની આકૃતિ છે, એમાં ટૂંકા દંડ જેવો જે ભાગ હોય, આ ટૂંકા દંડ જેવો ભાગ જે અંડકને બીજાશયની દિવાલ સાથે જરાયુ દ્વારા જોડે એને કહેવાય અંડક દંડ અથવા અંડક નાલ। પછી અંડક દંડ અને આ બીજ વચ્ચેનું જે સંગમ સ્થાન હોય એને કહેવાય બીજ કેન્દ્ર। પછી અંડકને બહારથી આવરીને ગોઠવાયેલ આ રક્ષણાત્મક આવરણ હોય એને કહેવાય અંડકાવરણ, અને અંડકની અંદરનો મુખ્ય ભાગ હોય એને કહેવાય બીજ કેન્દ્ર પ્રદેહ। હવે આ પરાગનલિકા અંકુરિત થઈ એ પરાગવાહિનીમાં લંબાય અને બીજાશયમાં આગળ વધે, અને આ જગ્યાએ જ્યાં અંડકાવરણ નથી એવા ટોચના ભાગને કહેવાય અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર, અને અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રના ભાગેથી પરાગનલિકા અંડકમાંથી વિભેદન પામેલા ભ્રૂણપૂટની અંદર પ્રવેશવાની। બીજું, આ અંદરનો મુખ્ય ભાગ પ્રદેહ છે, પ્રદેહના કોષોમાં
ખોરાક સંગ્રહી દ્રવ્ય હોય, આ રસધાની મોટી મોટી દર્શાવી છે, એ બધા હૃદયના અંદરના કોષ છે અને એની અંદર ખોરાક સંગ્રહી દ્રવ્યો આવેલા હોય છે અને જેથી એ ભ્રૂણપૂટના વિકાસ દરમિયાન વિકસતા ભ્રૂણપૂટને પોષણ પૂરું પાડી શકે. અને આ સંપૂર્ણ ભ્રૂણપૂટનું ડેવલપિંગ છે. આપણે એમ કહેતા હતા કે અંદરનો જે પ્રદેશ છે એને આવરીને ગોઠવાયેલા રક્ષણાત્મક આવરણ એટલે અંડકાવરણ. હવે આ જે કોષ દર્શાવ્યા બહારની બાજુએ, એ બહારની બાજુએ કોષ છે એ પ્રદેહના કોષ છે, એમાં મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય અને પુષ્કળ પ્રમાણમાં ખોરાક સંચયી દ્રવ્ય હોય અને વિકસતા ભ્રૂણપૂટને પોષણ પૂરું પાડે, એમાં એના અંડક છિદ્રીય છેડે એક મોટો આ મહાબીજાણુ માતૃકોષ સર્જાય, મેગાસ્પોર મધર સેલ. એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થયેલ એકમાંથી ચાર એકકીય મહાબીજાણુ સર્જાય, એને કહેવાય મહાબીજાણુ જનન. એટલે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય, ચાર એકકીય મહાબીજાણુ સર્જાય, એને કહેવાય મહાબીજાણુ જનન. ચાર મહાબીજાણુમાંથી આ ત્રણ મહાબીજાણુ છે એનો નાશ થાય અને એક મહાબીજાણુ એ સક્રિય મહાબીજાણુ તરીકે કાર્ય કરે. અને સક્રિય મહાબીજાણુ જે છે એ સક્રિય મહાબીજાણુની અંદર સ્પષ્ટ મોટું એકકીય કોષ કેન્દ્ર હોય, બાકીના ત્રણ નાશ પામી ગયા. એક મહાબીજાણુ સક્રિય મહાબીજાણુ તરીકે, ક્રિયાશીલ મહાબીજાણુ તરીકે આગળ વધે અને આ સક્રિય મહાબીજાણુનું આ એકકીય કોષ કેન્દ્ર અને સક્રિય એક મહાબીજાણુના એક એકકીય કોષ કેન્દ્રમાંથી સંપૂર્ણ ભ્રૂણપૂટ એટલે કે સંપૂર્ણ માદાજન્યુજનક એટલે કે અંડકોષ ધરાવતા માદાજન્યુ ધરાવતા કોષોનો સમૂહ ડેવલપ થવાનો છે. હવે કઈ રીતે ડેવલપ થાય એ ક્રમશઃ આપણે આગળ સમજીએ. તો સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમવિભાજન પ્રકારે વિભાજન થાય એટલે એકમાંથી બે કોષ કેન્દ્રો બને. વળી ક્રમશઃ એ બંને કોષ કેન્દ્રનું સમવિભાજન પ્રકારે વિભાજન થાય એટલે બેમાંથી ચાર કોષ કેન્દ્ર બને. પછી ત્રીજી વખત સમવિભાજન પ્રકારે વિભાજન થાય એટલે આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપટ બને. એ આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ બને એને અનુસરીને કોષરસ વિભાજન થતું નથી એટલે કે નવી કોષ દિવાલ બનતી નથી. તો એ સક્રિય મહાબીજાણુના એકકીય કોષ કેન્દ્રનું એક પછી એક એમ ત્રણ વાર જે સમવિભાજન થાય એને અનુસરીને નવી કોષ દિવાલ ન બને એટલે આપણે એવું કહી શકીએ કે એમાં કોષરસ વિભાજન ન થયું. માટે એક પછી એક એમ ક્રમશઃ ત્રણ વખત સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમવિભાજન થાય એને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કહેવાય. એમાંથી ત્રણ કોષ કેન્દ્ર અંડક છિદ્રીય છેડે આયોજન પામે, એની ફરતે નવી કોષ દિવાલ બને અને એ ત્રણ કોષ કેન્દ્ર જે નવી કોષ દિવાલ બની ગઈ છે એ આ ત્રણ કોષનો સમૂહ થાય, આ એને કહેવાય અંડ પ્રસાધન. એમાં બે કોષ થાય એક કોષ હોય અને એક કોષ માદા જન્યુ કે અંડકોષ હોય, ઉપરના છેડે ત્રણ પ્રતિધ્રુવીય કોષ બને, એની ફરતે કોષ દિવાલ હોય અને એ લિંગી પ્રજનનમાં સીધા સંકળાયેલ નથી અને વચ્ચે બે છેડેથી ધ્રુવીય કોષ કેન્દ્રો સંયોજાય એટલે આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ભેગા, જેને આપણે કહી દ્વિતીય કોષ કેન્દ્ર. અને દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર કે દ્વિતીય કોષ કેન્દ્ર જે કોષનું છે એ કોષ બે રીતે અલગ છે, એક સૌથી મોટો વિશાળ કદનો કોષ છે પ્લસ એમાં કોષ દિવાલ નથી, એવા આ કોષને કહેવાય કેન્દ્રસ કોષ અથવા મધ્યસ્થ કોષ. અને એનું કોષ કેન્દ્ર કયું ગણાય? દ્વિતીય કોષ કેન્દ્ર એટલે બે ધ્રુવીય કોષ કેન્દ્રો ભેગા. હવે અંડક છિદ્રીય છેડે આ ત્રણ કોષનો સમૂહ એટલે અંડ પ્રસાધન, એમાં એક અંડકોષ અને આ બે સહાયક કોષ. સહાયક કોષના અંડક છિદ્રીય છેડે આ વિશેષ પ્રકારના સ્થૂલન હોય અને આ વિશેષ પ્રકારના સ્થૂલન હોય એ પરાગ નલિકાનો અંડકના ભ્રૂણપૂટમાં કોઈ એક સહાયક કોષમાં પ્રવેશ કરાવે એટલે અંડકમાં પરાગ નલિકાનો પ્રવેશ એ સહાયક કોષના તંતુમય પ્રસાધન વડે થવાનો છે, એમાં એ માર્ગદર્શન પૂરું પાડે, મદદ કરે. ઓકે, આ રીતે માદાજન્યુજનક વિકાસની બહુ ટૂંકમાં અને ઝડપથી આપણે એક ચર્ચાઓ કરી ગયા છીએ.